નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા તત્વ વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા જે તત્વો છે એની થિયરી નો અભ્યાસ કરવા પરના નમૂનાના પત્ર જોઈએ. કોઈ પણ નંબર તમે લખી શકો.
આગળ કોણ 0 270 અને અહીંયા કોઈ પણ નંબર 6 આપણે પછી તમારે એને આઈડી લખવી હોય તો લખી શકો નો લખવી તો નહીં લખો એ તમારે ફોન નંબર એને ડિસ્પ્લેમાં જે લખો તો ચાલે તો ફોન નંબર એમ લખો ઈમેલ એટલે તો ઈમેલ આઈડી પણ લખી શકો આ લખનારનું સરનામું હવે પત્ર મેળવવા એનું સરનામું લખાશે ડાબી બાજુ અહીંયા ગયું અહીંયા તમારા ભાવ કોટેશન શરતો આ બધું
ત્રિભુજ પ્રસરી જશે. પછી તિરુપતિ વાળે જે વ્યક્તિ વાળે માર્ગ વિશે જે કઈ પૂછ પ્રશ્ન કરી જે કઈ માહિતી મેળવવા માંગતા એ અંગે તિરુપતિ વાળે જે પત્ર પાસે પ્રતિક રહ્યું છે, માની લે શરત માંગી, જે કઈ ભાવ માંગે, કોટેશન માંગ્યું, એ બધું તિરુપતિ મૈત્રી ને મળ્યું છે. હવે માની લે મૈત્રી જનરલ સ્ટોર છે, તિરુપતિ જે કઈ શરત, જે કઈ ભાવ, જે કઈ કોટેશન એ બધું મૈત્રી ને અનુકૂળ છે. એટલે હવે મૈત્રી તિરુપતિ શું આપશે? તમારો જે દસમી આવા
આપણી ચોકલેટનો જે ઓર્ડર આપવામાં આવ્યો એ છે ઔદ્યોગિક સૂચિ પત્રકનો ક્રમ 12 નંબર મિલ્ક શીટ 50 ગ્રામ એકમ 20 એનો ભાવ કેટલો છે 40 ભાવ એટલા માટે ફરીથી લખી છે પાછું યાદ રહેવું કે તમારા સૂચિ પત્રમાં તમને જે ભાવ મળ્યા એના 40 રૂપિયા હતા ચોકલેટના કે ભાઈ તમને જથ્થાબંધ 40 રૂપિયાનો પડશે આ સૂચિ પત્રક નંબર શું છે એને જે 20 રૂપિયાનો ક્રમ મેં નાખ્યો એના જે 20 મેં પહેલા લખી 20 નંબર આપી દીધો છે એના જો 20 નંબર સુધીના ક્રમ હોય તેમાં 5 નંબરમાં આલમંડ ભરજો એટલે 5 નંબરમાં આલમંડ ભરજો એટલે એનો સૂચિ પત્રક ક્રમ શું છે તમારામાં આ છે કે પછી આપણે બીજી 4 હોય કે તમારા લિસ્ટમાં આટલા નંબર હોય આપણે કેમ મોટું લિસ્ટ રાખીએ કે તમારા લિસ્ટમાં તો આટલા નંબર છે બરાબર છે તો આ કેમ મેં તો ક્લિયર સૌપ્રથમ પહેલા શું નહીનું આભાર કે તમારો 18મી તારીખે પત્ર મેં પૂરા કરી દીધું તારીખ દર્શક ખાસ પહેલા પહેલા આના અગાઉ જ તમારો 18મી તારીખનો જે પત્ર મળ્યો એ બદલ તમારો આભાર પછી એમ કહો કે તમારા પત્રમાં દર્શાવેલ છે કે શરત જે કઈ ભાવ છે એ અમને અનુકૂળ છે એટલા માટે અમે તમને નીચે મુજબ ઓર્ડર આપીએ છીએ પછી તમારે જે વસ્તુ માટે તમે પત્રનો ઓર્ડર આપતા એ વસ્તુની 3-4 વસ્તુનો ઓર્ડર આપજો આ એક કોષ્ટક તૈયાર કરી નાખો વિષય સૂચિ પત્રકનો ક્રમ માલ સામાનનો પ્રકાર માલ સામાનની વિશેષતા જથ્થો અને એકમ દીઠ કિંમત જથ્થો એ લખી શકાય કારણ કે બરાબર કોઈ જથ્થો હોય તો જથ્થો દર્શાવી શકે એકમ હોય તો જથ્થો કા ન હોય તો ન દર્શાવે જથ્થામાં હોય તો જથ્થામાં કોઈ 10 કિલો 50 કિલો કોઈ વસ્તુ જે જથ્થામાં આવતી તો એ જથ્થો દર્શાવી શકાય બરાબર છે પછી વજન કેટલું છે એ તો કે આ રીતનો ઓર્ડર ભંડાર વધી
ગોળ ખાંડ અને ઘી કઠોળ ખરીદી કરશે અંબુજા ટ્રેડર્સ તાલુકો અમદાવાદ. મારે સામાન ઘરથી મોકલવા વિનંતી કરતો ઓર્ડર પત્ર લખો. એના વતી લખવો છે ઉમિયા કિરાણા ભંડાર વતી આપણે પત્ર લખવાનો છે. એના વતી ઉમિયા કિરાણા ભંડાર એને લખવાનું છે અંબુજા ટ્રેડર્સ તાલુકો અમદાવાદ. સેના માટે તો કે ઓર્ડર કઈ બાબત માટે તો કે ગોળ ખાંડ અને વિવિધ પત્રોની ખરીદી કરવા અંગેનો આપણે ઓર્ડર પત્ર લખવાનો છે. એને ઉમિયા કિરાણા ભંડાર એટલે લખનાર આપણે ખબર પડી લખનાર કોણ થશે ઉમિયા કિરાણા ભંડાર આપણે આપી દીધું છે એડ્રેસ ના તો કે ઉમિયા કિરાણા ભંડાર જે છે પત્ર લખનાર થશે. નામ આપણે એડ્રેસ આપ્યું નથી ગમી લખી નાખું. એકવીસ જમજમ માર્ગ ટાવર રોડ હિંમત પિનકોડ નંબર આપણે લખી નાખીએ 383009. પિનકોડ નંબર લખી નાખે 380001. વિષય લખી નાખે શું છે વિષય કરિયાણા ને ખરીદી શકો. આ બાજુ લખી નાખે સંબોધન તો જો આ પત્રમાં બે પાછળ કોઈ રેફરન્સ તો રેફરન્સ બધા કે
કરીને મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરી છે. આગામી કેરળ ભેરમરાથી ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબ માલ સામાન ઓર્ડર આપીએ છીએ તે ઝડપથી મળી રહે તેવી સગવડ કરવા વિનંતી. તારીખ પણ દસે છે કે અગાઉ મેં એવું પણ કહી શકું કે 10મી જુલાઈ 2016 આપના પત્ર બદલ આભાર. અમને તમારી શરતો જે કઈ છે અમને અનુકૂળ એવી છે, એના કારણે અમે તમને પણ અહીંયા નિયમ નથી તો અહીંયા લઈને એવું લખ્યું તો તમે લખી શકો અથવા તો આ રીતના ડાયરેક્ટ પણ લખાણ કરી શકાય કે ભાઈ આપની પાસેથી તો કે અમે મોટા જથ્થામાં તો કે અનાજ પૈસાની ગતિ રીતે કીધું છે આ ગોળ, ખાંડ અને કરિયાણ અને વિવિધ કરતો તો કે આપની પાસેથી જેને કદાચ આપણે કરિયાણ છે આ બધું કરિયાણ માલ આપણે ખબર છે તો કે આપણે આપની પાસે તો કે અમે તો કે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરવા માંગીએ છીએ તો કે આગામી તહેવારોને ધ્યાન તો કે તેને ધ્યાનમાં રાખી કે અમારી જે ગ્રાહકોને માંગને પહોંચી વળે એનું છે અમે તો કે જે ગોળ, ખાંડ અને વિવિધ કઠોળ તો કે જરૂર હોય એ નીચે મુજબ તમને માલ સામાનનો ઓર્ડર આપી છીએ જે અમે ઝડપથી મળી રહે એવી સગવડતા કરવા વિનંતી. તો નીચેને પોસ્ટ ના મળે ફ્રોમ માલ સામાન પ્રકાર પછી વિશેષતા માલ સામાનની અને જંતુ આ તમે તમારા એક પ્રોગ્રામ બનાવી શકો. અહીંયા આપણે અમે કોઈ પ્રકાર પછી જુઓ વિશેષતા શું કહે દેશી જોઈ છે 1 કિલો કેવા 1 કિલો કેવા કેટલો જોઈએ 40 કિલો પછી રાજ્યો કે બીજો બે પ્રકારની હીરા પ્રકાર કેવો જોઈએ છે હીરા પ્રકાર ઈ પણ 1 કિલો જ કરી ઈ કેટલો જોઈએ 50 બરાબર કે પછી રાખી ખાંડ મધ્યમ 1 કિલો ના પેકેટ મેળવી છે 50 પછી ખાંડ નાની નાના બધા નાના મોટા ઈ 1 કિલો ના પેકેટ માં ઈ કેટલી જી છે તો કે 30 પછી અડદ જેને ફોન માં તો ગોળ ખાંડ અને એવી તો બધો ગોળ અને ખાંડ તમારી વસ્તુના પ્રકાર માં આવશે કેમ કે તમે એનો તો ઓર્ડર આપો છો એટલે ફરજે ભલે એમાં 7 વસ્તુ હોય કે માત્ર 4-5 નથી તો ચાલે કે ગોળ પછી બીજો ગોળ નો ઓર્ડર પછી ખાંડ ને કહું છું પછી અડદ અડદ છે મારે પત્ર જેને અડદ વિશે દેશી 25 કિલો અડદ ની દા તો કે નાના ભાડા 25 કિલો મગ દેશી નાના 30 કિલો એટલે તમારી જે કોઈ પણ આવી બધા વસ્તુને જો કોષ્ટકમાં આપેલી છે તો કોઈ પણ કોષ્ટક બનાવી તો તમે તમારી જે વસ્તુ આવી રીતના લખવાની હોય છે કે ભાઈ પ્રકાર આ પ્રકારની વસ્તુનો પ્રકાર વસ્તુની વિશેષતા એટલે કોઈ પેકિંગ માં આવતી નથી એટલે કેટલો તમારો જથ્થો જોઈએ છે તે છેલ્લે એકમ કિંમત દર્શાવી તો દર્શાવે છે કે નો દર્શાવો તો પણ ચાલે તો કે મારે આટલા મુજબનો ઓર્ડર જોઈ છે ઓકે 1 મહિના પહેલા આપે મોકલાયેલ ભાવ વળતર અને શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. જો આની પહેલા મુજાવાળાએ નિયમ ભાવની મેળવ્યા છે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ માલ સામાન મળીના 30 દિવસમાં નાણાંની ચૂકવણી અમે ખાતરી આપી છીએ તો તમે જે આ તમે માલ સામાન છે ઘણી માં એટલે 52 દિવસમાં હોય તો તમે એમ કીધું તમારે કહેવા અમે અહીંયા તમને એમાં મોકલી દઈશું તો અમે કીધું કે અમે આ માલ સામાન જે છે તો ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ તો તમે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા અમને માલ સામાન મોકલવા વિનંતી. માલ સામાન અમને મળી ગયો છે 30 દિવસની અંદર અમે તમને નાણાં ખાતરી આપી છે.
કે સાત વસ્તુ થશે, પણ તમે તે ચાર પાંચ વસ્તુ થશો તો પ્રતિમાં ઓર્ડર અંગે જે પત્રો છે એમાં ખૂબ ઉપર છે. બસ પેજ નંબર જો તમને 41 ઉપર એક નમૂનો આપ્યો છે કે ઓર્ડર પત્ર કેવી રીતના નમૂનો હોય. પછી પેઢીનું નામ સરનામું આ ઘણા પેઢીના આપણે આપણે અભ્યાસ કરીએ તો ઘણા પેઢીના નમૂના કમ્પ્લીટ હોય. તમને નમૂનો ભેગો છોડી નથી, તમારે ઓર્ડર આપવો હોય ને તો આ નમૂના મને ઓર્ડર આપવો પડે. બરાબર છે? તો કે જેને આપણે નમૂના આપ્યું ગ્રાહકની સહી કરવાની, તમારે નમૂના આપવો હોય તો ઘણા આપણે ખબર હોય કે મોટી મોટી પેઢી હોય તેને ઓર્ડર અંગેના પત્ર ન લખે, એના નમૂના કમ્પ્લીટ હોય. તમારે ઓર્ડર આપવો તેનો આયો નમૂનો કમ્પ્લીટ હોય, તમારા જે ફોર્મ જેના કે ફોર્મ આવી આ તમારો નમૂનો તમારે આમાં જ બધું લખી નાખો અને તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જાય. એનું પત્રક એ સાથે જ મોકલો. જો તમે ઓર્ડર મોકલવા માંગતા હો તો તમને સાથે ઓર્ડર પત્રક મળેલ છે, એ ઓર્ડર પત્રક ભાઈ અમને મોકલી દેજો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ. એટલે એ ઓર્ડર પત્રકમાં તમે જો નમૂનો આપ્યો છે. બરાબર છે? ગ્રાહક કે પેઢીનું નામ સરનામું, ઓર્ડર આપનાર જે વિભાગ અધિકારીનું નામ, એનો ઓર્ડરનો વિભાગનું નામ, માલ સામાનની વિગત, આ બધી માલસામાન પ્રકાર, નાણાં ચૂકવણી કેવી રીતના કરશો, વહનનું માધ્યમ, પેઢીની રીત હોય તો, મોકલવાનો સમયગાળો, ગ્રાહક વિશે અને તારીખ. ઓકે, ઘણા મોટી મોટી કંપની છે અને આ રીતના ઓર્ડરના પત્રકના નમૂના છે, એ નમૂનામાં ડાયરેક્ટ રૂપમાં ઓર્ડર મોકલી દેવા હોય. બરાબર છે? જે મોટી મોટી પેઢી હોય એના નમૂના જ કંપની ઓર્ડર, તમારે નમૂના ડાયરેક્ટ ભરી દેવાનો હોય જ્યાં તમે ઓર્ડર આપી દેતા હોય. તો ભાઈ આપણે બંને ઓર્ડર પત્ર જોઈએ. બરાબર છે? એકમાં સરનામું આપ્યું હતું, એકમાં સરનામું નોંધે. આ પત્ર કઈ રીતના લખવામાં આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે? ઓર્ડર અંગેનું જે પત્ર છે એ કઈ રીતના લખે છે. જો કોઈ પણ પત્રમાં લખનારા સરનામું વસ્તુ તો પૂછી શકે, એમાં કોઈ ફેરફાર નહીં. દરેક પત્રમાં સેમ રીતે લખાય, લખાણ કરે શું બદલે અંદર. બરાબર છે? બાકી કોઈ ફેરફાર થાય છે? બાકી જે રીતના સરનામું